हेलो गुड मॉर्निंग फ्रेंड्स, आजना विडियो लेक्चर की अंदर आपणे सीम्पल प्रेजेंट टेन्स एटले के सादो वर्तमान काल पार्ट टू विषे चर्चा करवानी छे। आगळना विडियो लेक्चर की अंदर सादो वर्तमान काल तो एनी अंदर आपणे एनी डेफिनेशन एटले के व्याख्या पछी एना नियमो नी वाक्य रचना अने एना एक्जाम्पल विषे चर्चा करेली थी, बराबर। हवे आजना विडियो लेक्चर की अंदर जे एना जे अपवाद छे के पछी कई खास तमारे कन्फ्यूजन थातु होय एवा पॉइंट छे समझवाना छे, तो आओ शुरुआत करिए सीम्पल प्रेजेंट टेन्स पार्ट टू, सादो वर्तमान काळ। हवे जो सादा वर्तमान काळनी अंदर આપણે જોઈ કે એક્ઝામ્પલ જોઈ, બરાબર, તમને છેલ્લે એક્ઝામ્પલ આપણે સમજાવ્યું હતું, બરાબર। હવે તમને ડેફિનેશનની અંદર કીધું હતું કે આજ્ઞાત વાક્યની અંદર પણ સદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે, તો સ્ટેન્ડ અપ પ્લીઝ, બરાબર, ડુ યોર વર્ક યોર સેલ્ફ, બરાબર। હવે આજ્ઞા વાક્યની અંદર પછી કહેવતો હોય કે ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી, તો એમાં પણ સદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે। ત્યાર પછી એક એક્ઝામ્પલ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે શું જવાબ આવે। ચાલો હવે જે વાક્ય રચના છે એ સમજાતા, બરાબર, હકાર નકાર પ્રશ્નાર્થ, બરાબર, ડબલ્યુ પ્રશ્નાર્થ અને હું વાળી વાક્યની જે અલગ રીતે બનતી ત્યાં બધી વાક્ય રચના આપણે સમજી હતી અને કેવી રીતે આન્સર લખવો એ જોયું હતું। ચાલો તો એક્ઝામ્પલ આપું છું, આપણે પ્રયત્ન કરીએ, બરાબર। ચાલો શું જવાબ આવશે તમારે મને કહેવાનું છે। નિશા ખાલી જગ્યા એન એપલ, એન એપલ, બરાબર, કાઉન્સમાં આવે પહેલું તમને ઈટ, નિશા ખાલી જગ્યા એન એપલ કાઉન્સમાં છે ઈટ, શું જવાબ આવશે તો જોવાનું કે ભાઈ આપણી પાસે વાક્ય રચના છે તો હકાર વાક્ય છે તો સૌથી પહેલાં કરતા પછી ક્રિયાપદ આવે, બરાબર, તો ક્રિયાપદ શું છે ઈટ। હવે અહીંયા ત્રીજો પુરુષ કચરો હોય તો એસ કેસ લાગે, આપણે નિયમ સમજ્યા છીએ, તો અહીંયા જવાબ શું છે નિશા ઇટ્સ એન એપલ, બરાબર, આપણને ખબર છે એસ ક્યાં લાગે ઈએસ ક્યાં લાગે આ સમજ્યા છીએ। બીજો એક એક્ઝામ્પલ જોઈ, બરાબર, માનો કે આવું છે એન એપલ ખાલી જગ્યા બાય હર કાઉન્સમાં એવું છે ઈટ, તો હવે આની અંદર જોઉં કે શું જવાબ આવશે, તો ઘણા જોવે કે અહીંયા એન એપલ ત્રીજો પુરુષ એકવચન છે તો આમાં પણ સાહેબ ઈટ્સ જ જવાબ આવે ને, તો સમજો કે આની અંદર પહેલાં આપણે કાળ કયો છે એ પછીની વસ્તુ છે। સૌથી પહેલાં તમારે નક્કી કરવાનું છે કે આ રચના છે એ એક્ટિવની છે કે પેસિવની રચના છે, બરાબર, આપણે જોયું હતું કે કેવી રીતે સમજવાનું છે। જો અહીંયા ઘણા વિચારે કે બાય આવ્યું એટલે પેસિવની રચના છે, બરાબર, તો સાચું છે કે ભાઈ બાય છે તો આ રચના પેસિવની છે, પણ વાક્યની શરૂઆતમાં સજીવ આવે તો એક્ટિવ, નિર્જીવ આવે તો પેસિવ, આવું તમે શીખી ગયા છો 8, 9, 10 ધોરણની અંદર, પણ આપણે એ રીતે યાદ રાખવાનું નથી, બરાબર, ગોખવાનું નથી, બરાબર। ઘણા હું તમને એવા એક્ઝામ્પલ આપું, બરાબર, કે જેની અંદર શરૂઆતમાં છે સજીવ હોય છતાં રચના છે પેસિવની હોય, એટલે ગોખવાનું નહીં, બરાબર, અંગ્રેજી છે એ અઘરી ભાષા નથી, સમજવાનું તમારે કેવી રીતે યાદ રાખશો કે એક્ટિવ છે કે પેસિવ, તો જોવાનું કે અહીંયા ખાલી જગ્યા છે એમાં શું જવાબ મૂકવાનું, તો કે આઉસમાં ક્રિયા પછી મૂકો, ક્રિયા પછી શું મૂકો તો કે ઈટ, ખાવાની વાત છે તો એની પહેલાં જોવાનું કોની વાત થઈ છે, તો કે એની પહેલાં એપલની વાત થઈ છે, તો ખાવાનું કામ છે એ એપલે પોતે કરવાનું, તો કે ના, જો ખાવાનું કામ એને કરવાનું હોય, બરાબર, જેની વાત થતી હોય એને કરવાનું હોય તો એક્ટિવની રચના છે, જો નથી કરવાનું તો પેસિવની રચના છે। હવે આમાં ખાવાનું કામ એપલ પોતે કરતું નથી, મીન્સ કે આ રચના પેસિવની છે, બરાબર, તો આપણે પહેલાં એ નક્કી કરવાનું કે એક્ટિવ છે કે પેસિવ, બરાબર, પછી આન્સર લખવાનો, બરાબર, પછી કાર્ડ તો પછીની વસ્તુ, હવે એક્ટિવની રચનાથી સાદા વર્તમાન કઈ ખબર, તો પેસિવ સાદા વર્તમાનનું પેસિવ શું થાય, પેસિવની રચના કઈ રીતે બનશે,
बराबर, तो एनी अंदर आवशे एमिजार प्लस वी थ्री, शू आवे एमिजार प्लस वी थ्री। आ एनी सादा वर्तमान काळनी पेसिव रचना थई, એટલે સાથે સાથે તમારે આની અંદર એક્ટિવ પેસિવ પણ શીખાતા જાય છે। જુઓ હવે ખબર પડી ગઈ કે વાક્ય એક્ટિવ છે કે પેસિવ કઈ રીતે ઓળખવાનું, આવડી ગયું? ફરી પાછું રિપીટ કરી દઉં કે ખાલી જગ્યામાં જે જવાબ મૂકવાનું હોય એની પહેલાં જોવાનું કોની વાત થઈ છે, જો એ કામ છે એને કરવાનું હોય તો એક્ટિવની રચના છે, જો નથી કરવાનું તો પેસિવની રચના છે। અહીંયા ખાવાનું કામ સપોઝ એન્ડ એપલ પોતે ન કરે, મીન્સ પેસિવની રચના છે। આ રીતે યાદ રાખવું છે। પેસિવમાં શું આવે, રચના શું બને, તો કે એમિઝાર પ્લસ વી થ્રી, બરાબર। કોઈપણ કારનું પેસિવ કરો હંમેશા વી થ્રીનું રૂપ તો આવે જ। હવે એમ ઇઝ, હવે એમ ઇઝ કે આર શું આવશે, એપલ એક વચન છે તો ઇઝ આવશે, બરાબર। તો ઇઝ અને વી થ્રી, ઇટનું વી થ્રી ઇટન, તો જવાબ શું આવશે, ઇઝ ઇટન, બરાબર। તો એન એપલ ઇઝ ઇટન બાય હર, આવો આન્સર આવશે, સમજાય? ચાલો બીજું, આના ઉપરાંત સાદા વર્તમાનકાળનો ઉપયોગ છે એ ક્યાં થાય, તો સમજી લઈએ કે સાદા વર્તમાનકાળનો ઉપયોગ છે કોઈ રનિંગ કોમેન્ટ્રી હોય, તો પછી ધાર્મિક કે ઐતિહાસિક નાટકો હોય, તો આની અંદર પણ સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય છે। આ ખાસ યાદ રાખજો, શેની અંદર કીધું, તો કે કોઈ રનિંગ કોમેન્ટ્રી હોય, ધાર્મિક કે ઐતિહાસિક નાટક હોય, તો એમાં પણ સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય છે। આ ધ્યાન રાખવાનું, આ અપવાદ છે એક, સમજો, બરાબર। ચાલો હવે, તો હવે ઘણીવાર આપણને પ્રશ્ન થતો હોય છે કે સાદો વર્તમાનકાળ છે, હું બરાબર હું એમ કહું કે નરેન્દ્ર મોદી ઇઝ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, બરાબર, અથવા નરેન્દ્ર મોદી ઇઝ નોટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, તો જો એમાં ઇઝ અને ઇઝ નોટ આવ્યું, જો જે આજનો જે સેકન્ડ લેક્ચર છે ને, વિડીયો લેક્ચર, બરાબર, સાદા વર્તમાનકાળનો, એ તમારે જે કન્ફ્યુઝન છે ને એના માટે બનાવેલું છે, કન્ફ્યુઝ સમજવાના જ આપણે, કન્ફ્યુઝન આપણે કઈ રીતે થાય, કઈ કઈ જગ્યાએ કન્ફ્યુઝન થઈ શકે। હવે જુઓ, તો એમિઝાર પ્લસ નોટનું મૂકો તો પણ સાદો વર્તમાનકાળ જ કહેવાય, અને ડૂ અથવા ડઝ નોટ મૂકો તો પણ સાદો વર્તમાનકાળ કહેવાય, બરાબર। એમિઝાર વાક્યની શરૂઆતમાં આવે તો એ સાદા વર્તમાનકાળનો પ્રશ્ન કહેવાય, ડૂ ડઝ આવે તો પણ સાદો વર્તમાનકાળ કહેવાય। તો નક્કી કઈ રીતે કરશું કે જે ક્યારે એમિઝાર આવે, ક્યારે ડૂ ડઝ આવે, કેમ ખબર પડે? તો એ કન્ફ્યુઝન દૂર કરવા માટે થઈ આજનો વિડીયો લેક્ચર ખાસ બનાવેલો છે, સમજો ખાસ, બરાબર। હવે હું અહીંયા લખું છું, બરાબર, એ પહેલાં હવે અહીંયા આપણે હજી એકાદું એક્ઝામ્પલ સમજી લઈએ પેસિવની રચનાનું, આપણને ખબર પડે, બરાબર, પછી તમારું જે કન્ફ્યુઝ પોઈન્ટ છે એની તરફ આપણે જઈશું। હવે આ લખ્યું છે કે મિલ્ક ખાલી જગ્યા બાય હિમ ટ્વાઇસ અ ડે, કાઉન્સમાં આવ્યું છે ડ્રિંક, તો શું જવાબ આવે, પહેલાં નક્કી કરવાનું એક્ટિવ છે કે પેસિવ। જુઓ અહીંયા ખાલી જગ્યામાં શું મૂકવાનું છે જવાબમાં, ડ્રિંકની વાત થઈ છે, પીવાની વાત, તો એની પહેલાં શું વાત થઈ છે જોવાનું, તો કે મિલ્કની વાત થઈ છે, તો પીવાનું કામ મિલ્ક પોતે કરે, તો કે ના, તો આ પેસિવની રચના થઈ, ઇટ મીન્સ પેસિવની વાક્યરચના પ્રમાણે જવાબ આવે, બરાબર। તો શું આવશે, મિલ્ક સાથે એક વચન ઇઝ આવશે, અને ડ્રિંક છે તો એનું વિથ થઈ ડ્રંક, તો ઇઝ ડ્રંક, મિલ્ક ઇઝ ડ્રંક બાય હિમ, એમિઝાર પ્લસ વી થ્રી જવાબ આવે। તો આ રીતે આન્સર આવે, આ પેસિવની રચના છે, ધ્યાન રાખજો। હવે ઘણાએ મગજમાં ફિટ કર્યું આ બે એક્ઝામ્પલ લીધા ને, કે સાહેબ આમાં કાંઈ ન હોય, બરાબર, વાક્યમાં બાય આવે તો પેસિવ ને, ન આવે તો એક્ટિવ, બરાબર। તો હું તમને 500 એક્ઝામ્પલ એવા આપી શકું કે જેની અંદર બાય ન આવતું હોય છતાંય વાક્ય રચના છે એ પેસિવની બને, એટલે ગોખવાનું નથી, બરાબર। હા, બાય આવે તો પેસિવ હોઈ શકે, બરાબર, પણ બાય આવે તો પેસિવ જ એવું નહીં, અને બાય ન આવે તો એક્ટિવ જ એવું ગોખવાનું નથી, બરાબર। તમને જે રીતે શીખડાવી, બરાબર, ક્રિયાપદની પહેલાં જેની વાત થતી હોય, કામ જો એને કરવાનું હોય તો એક્ટિવની રચના છે, જો નથી કરવાનું તો પેસિવની, તો આ રીતે યાદ રાખવાનું છે,
બરાબર વાક્યમાં બાય આવે તો પેસિવ ને નું આવે તો એક્ટિવ ને શરૂઆતમાં સજીવ હોય તો એક્ટિવ ને નિર્જીવ હોય તો પેસિવ આ બધું મગજમાંથી કાઢી નાખજો બરાબર ગોખણિયું ભૂલાઈ જશે ગોખવાનું નહીં સાચી મેથડથી સમજવાનું છે બરાબર અંગ્રેજી અઘરી ભાષા નથી વારંવાર રિપીટ કરું છું ચાલો હવે જે કન્ફ્યુઝ પોઈન્ટ હતા કે બરાબર એમિઝાર મૂકવું કે ડુડસ મૂકવું બરાબર તો ક્યારે એમિઝાર મૂકવું નકાર અને પ્રસાદમાં અને ક્યારે ડુડસ મૂકવું તો એના માટે આપણે એક્ઝામ્પલ સમજીએ એટલે તમને વધારે આઈડિયા આવે ચાલો એક એક્ઝામ્પલ લખીએ આપણે અહીંયા જુઓ લખું છું કે હી ઇઝ એન ઇંગ્લિશ ફેકલ્ટી જુઓ ચાલો આવું વાક્ય છે હી ઇઝ એન ઇંગ્લિશ ફેકલ્ટી બરાબર હવે હું એમ કહું કે ચાલો આનું પ્રશ્નાર્થ બનાવો તો હવે વાક્ય છે હી ઇઝ એન ઇંગ્લિશ ફેકલ્ટી વર્તમાનકાળનું છે તો આને પ્રશ્નાર્થ બનાવો તો પ્રશ્નાર્થની રચના આપણે નકાર નકાર પ્રશ્નાર્થની વાક્ય બનના શીખી ગયા છીએ બરાબર તો એમાં ડુડસ આવે કે ન આવે આવે કે ન આવે તો તમને એમ થાય કે આમાં ડુડસ મૂકવું કે ન મૂકવું તો યાદ રાખજો જો આ કન્ફ્યુઝન દૂર કરવા માટે થઈને જ આજનો વિડીયો લેક્ચર છે ખાસ કે હી ઇઝ એન ઇંગ્લિશ ફેકલ્ટી એવું છે હી ઇઝ એન ઇંગ્લિશ ફેકલ્ટી આવું છે હવે માનો કે આને નકાર બનાવવું છે બરાબર નકાર બનાવવું છે તો કઈ રીતે બનશે અને પ્રશ્નાર્થ બનાવવું હોય તો કઈ રીતે બને બરાબર હવે આપણે પ્રશ્નાર્થ બનાવવું છે તો કઈ રીતે બને જો આવું થાય કે ન થાય પ્રશ્નાર્થ બનાવવું તો સિમ્પલ છે યાર આવું થાય કે નહીં ઇઝ આગળ આવી જાય હી છે અહીંયા પાછળ હોય તો આવું બને કે ન બને ઇઝ ઇઝ હી એન ઇંગ્લિશ ફેકલ્ટી ચાલો આવું બને કે ન બને થઈ ગયું અઘરું છે શું કર્યું ખાલી ઉલટ સુલટ થયું કે નહીં બરાબર હવે નકાર બનાવો તો શું લખીએ આપણે નકાર બનાવવું હોય તો શું લખીએ તો કાંઈ ઇઝ પછી નોટ મૂકી દઈએ ને સિમ્પલ છે કે હી ઇઝ નોટ અથવા તો આ ઇઝ નોટની જગ્યાએ તમે ઇઝન્ટ પણ લખી શકો હી ઇઝન્ટ બરાબર એન બરાબર શું આવશે હી ઇઝન્ટ અથવા ઇઝ નોટ અ મેથ ફેકલ્ટી બરાબર મેથ ફેકલ્ટી કે ભાઈ અંગ્રેજીના ફેકલ્ટી તો મેથ્સના ફેકલ્ટી નથી નકાર બનાવ્યું આપણે તો જો શું થયું કે ઇઝ નોટ અ મેથ્સ ફેકલ્ટી તો જો અહીંયા ઇઝ પછી સિમ્પલ છે નોટ મૂક્યું છે પ્રશ્નાર્થ બનાવવાનું હતું તો શું કર્યું એમિઝારને ક્યાં લઈ લીધું આગળ લઈ લીધું બરાબર આવડે કે ન આવડે તો જુઓ હવે માનો કે આ એક્ઝામ્પલ છે બરાબર બીજું એક એક્ઝામ્પલ છે એને હું એમ કહું કે ચાલો નકારના પ્રશ્નાર્થમાં બનાવો બરાબર તો એવું લખીએ આપણે અહીંયા સમજીએ કે હી ટીચિસ ઇંગ્લિશ ચાલો હી ટીચિસ ઇંગ્લિશ ચાલો હું એમ કહું આને પ્રશ્નાર્થ બનાવો તો આને પ્રશ્નાર્થ બનાવો તો કેવી રીતે બનશે પ્રશ્નાર્થ બનાવવું હોય તો શું બને આનું પ્રશ્નાર્થ બને આ રીતે ડઝ હી ટીચ ઇંગ્લિશ ક્વેશ્ચન માર્ક જો આ રીતે પ્રશ્નાર્થ બને ડઝ હી ટીચ ઇંગ્લિશ હવે તમને એમ થાય કે સારું સાહેબ ઓલામાં તો કાંઈ એવું નહોતું એવું ને આમાં કેમ ડુ ડઝ આવી ગયા બરાબર તો આ કન્ફ્યુઝન ન થાય એના માટે જ આ વિડીયો છે હવે જુઓ હવે હું એમ કહું કે અહીંયા પ્રશ્નાર્થ બનાવવું છે તો અહીંયા આ ઉલટ સુલટ થાય એવું છે જુઓ તો અહીંયા તો ઇઝ હતું હી ઇઝ હતું બરાબર તો અહીંયા ઈ એમિઝાર હોય તો ઉલટ સુલટ કરી શકો પણ અહીંયા એવું કંઈ છે ઉલટ સુલટ થઈ શકે એવું છે ટીચિસ હી એવું થઈ શકે થાય એવું છે નથી તો શું અહીંયા શું મૂક્યું આપણે ડુ અથવા ડઝ આવે અહીંયા ત્રીજો પુરુષ એકવચન છે એટલે ડુ અથવા ડઝ આવે અને ડુ ડઝ આવે તો એની સાથે ક્રિયાપદનું મૂળરૂપ હોય બરાબર
એટલે નકાર બનાવવો હોય તો કઈ રીતે બને? આ જ વાક્યને નકાર બનાવો તો શું બને? તો કે હી ડઝ નોટ, હી ડઝ નોટ અથવા તો ડઝન્ટ, બમે લખી શકો બરાબર, હી ડઝ નોટ અથવા તો ડઝન્ટ ટીચ મેથ્સ, ટીચ મેથ્સ જો આ નકાર બનાવ્યું બરાબર. તો હવે બે એક્ઝામ્પલ જોયા પછી તમને કન્ફ્યુઝન થઈ ગયું, એકમાં ડૂડસથી બનાવું ને એકમાં તો સાદ એમનામ લખું. તો સમજો કે જ્યારે જ્યારે વાક્યની અંદર વિધાન વાક્યની અંદર જો એમિઝાર આપેલા હોય, જો વાક્યની અંદર સમજ, ફરી પાછું રિપીટ કરું છું કે જ્યારે સાદા વર્તમાનકાળની અંદર આ નોંધ તમારે લખી લેવાની કે ભાઈ જ્યારે સાદા વર્તમાનકાળની અંદર વિધાન વાક્યમાં જો એમિઝાર આપેલા હોય તો નકાર અને પ્રશ્નાર્થમાં એમિઝારનો જ ઉપયોગ થાય, ત્યારે ડૂડસ આવે નહીં. સમજાણું? શું કીધું? કે જ્યારે વિધાન વાક્યની અંદર, આ વિધાન વાક્ય છે બરાબર, જ્યારે વિધાન વાક્યની અંદર એમિઝાર આપેલા હોય તો એનું નકાર કે પ્રશ્નાર્થ બનાવતી વખતે ડૂડસનો ઉપયોગ થતો નથી. સિમ્પલ ઉલટસુલટ કરીને તમે બનાવી શકો બરાબર. જ્યારે પણ અહીંયા જુઓ આ વિધાન વાક્ય છે, હી ટીચર્સ ઇંગ્લિશ, તો જ્યારે વિધાન વાક્યની અંદર એમિઝાર નો આપેલા હોય બરાબર, ત્યારે એનું નકાર કે બના પ્રશ્નાર્થ બનાવતી વખતે ડૂડસનો ઉપયોગ થઈ જાય. એટલું યાદ રાખવાનું કે જો વાક્યમાં એમિઝાર આવે તો નકારને પ્રશ્નાર્થમાં એમિઝાર આવે તો ડૂડસ નો આવે, પણ જો વાક વિધાનમાં જ એમિઝાર ન હોય તો નકાર અને પ્રશ્નાર્થમાં ડૂડસ આવે, એમિઝાર આવે નહીં. આટલું યાદ રાખવાનું છે, સિમ્પલ, ક્લિયર. અને ડૂ અથવા ડઝ મૂકો તો એની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવે, આ ધ્યાન રાખવાનું બરાબર. ચાલો બીજા બે એક્ઝામ્પલ તમને પ્રેક્ટિસ માટે આપું છું બનાવવા માટે, પ્રયત્ન કરો બરાબર, પ્રયત્ન કરશો તો તમને આવડશે. ચાલો બીજો એક્ઝામ્પલ જોઈએ, લખું છું ભાઈ. ધેય આર ઇન ધ લાઇબ્રેરી, ધે આર ઇન ધ લાઇબ્રેરી બરાબર. આનું તમારે પ્રશ્નાર્થ અને નકાર બનાવવાનું છે. અને બીજું એક્ઝામ્પલ છે, ધેય સ્ટડી ઇન ધ લાઇબ્રેરી. ચાલો આ બે વાક્યને બનાવો તો નકાર અને પ્રશ્નાર્થ. ચાલો આને પહેલાં પ્રશ્નાર્થ બનાવો અને પછી નકાર બનાવો, કેવી રીતે બનશે ટ્રાય કરો, પછી જવાબ લખું છું. ધે આર ઇન ધ લાઇબ્રેરી કેવી રીતે બનશે? ચલો પ્રશ્નાર્થ બનાવો, કેવી રીતે બનશે? ઉલટસુલટ થશે આમાં બરાબર. તો શું થશે? તૈયાર છે તેનું આર દે થઈ જશે, અહીંયા આર ઊ થશે. તો પ્રશ્નાર્થ બનાવો તો સૌથી પહેલાં શું આવશે? આર આવશે, પછી શું આવી જાય? ધેય. કારણ કે મેં કીધું હતું કે જ્યારે વાક્યમાં એમિઝાર આવે તો ડૂડસ મૂકવાના નથી બરાબર, જ્યારે વિધાનમાં એમિઝાર આપેલા હોય તો પ્રશ્નાર્થ અને નકારમાં પછી ડૂડસ આવે નહીં, તો એમિઝાર લેવાના છે. પણ જો જ્યારે મુખ્ય ક્રિયાપદ હોય, સહાયકારક ક્રિયાપદ ન હોય, એમિઝાર ન આપ્યો હોય તો ડૂડસનો ઉપયોગ થાય. તો આર ધેય બરાબર, પછી શું થશે? ઇન ધ લાઇબ્રેરી, આવું બનશે કે નહીં બને? છેલ્લે પ્રશ્નાર્થ, ક્લિયર, સહેલું છે, સમજાય. ચાલો નકાર બનાવો તો કેવી રીતે બનશે? નકાર બનાવો તો શું થાય? તો કે ધૈયાર છે, તો ધૈયાર એમિઝાર પછી નોટ મૂકી દો, ધૈયાર નોટ અથવા તો આર નોટનું આરંટ બરાબર. ઇન ધ ક્લાસરૂમ બરાબર, ધે આર ઇન ધ લાઇબ્રેરી, લાઇબ્રેરીમાં છે તો ક્લાસરૂમમાં નથી, તો ધે આર નોટ ઇન ધ ક્લાસરૂમ,
क्लासरूम थी तो जो एम इजार पछी नोट मूकू सीम्पल नकार बनाव तो आम डूडस आता नहीं क्लियर आ कारण के विधान में जो एम इजार आ गया तो पछी नकार ने प्रश्न में डूडस लेवाना नहीं। चलो बीजू एक एक्जाम्पल जो अँ समझो ते स्टडी इन द लाइब्रेरी। चलो आ प्रश्न तेने नकार बनाव तो कई रीते बन कई रीते बन तो आम जो उलट सुलट थे एवं है स्टडी धे एवं है एमिजार है नहीं तो एनो मतलब आनु नकार ने प्रश्नार्थ बनावती वक्त डू अथवा डज नो उपयोग थाशे कारण के स्टडी मुख्य क्रियापद है सहायकारक एमिजार नहीं एटले डू डज नो उपयोग थाशे। चलो प्रश्नार्थ बनाव अने पछी नकार बनाव प्रश्नार्थ में सौथी पहेला शुं आवे प्रश्नार्थनी वाक्यरचना छे ज आपणे शीख्या छीए बराबर लेक्चर नंबर वन नी अंदर शुं मूकशो शरूआत में प्रश्नार्थ में यस डू अथवा डज तो आम डू आवशे के डज आवशे केम नक्की करशो जो त्रीजो पुरुष एकवचन होय तो आपणे शीख्या छे के डज आवे जो नथी तो डू आवशे अहींया शुं छे करता ध्येय छे तो ध्येय त्रीजो पुरुष एकवचन कहेवाय नहीं त्रीजो पुरुष एकवचन न कहेवाय ही सी इट होय अथवा तो एकवचन नाम होय तो एने त्रीजो पुरुष एकवचन कहेवाय अहींया ध्येय छे त्रीजो पुरुष बहुवचन छे माटे डज नहीं आवे शुं आवशे डू आवशे लखशु डू पछी શું હવે વાક્યરચના જુઓ તમારી સામે વાક્યરચના રાખજો તમારી બુકમાં લખીને સૌથી પહેલાં ડૂ ડસ પછી કરતા કરતા શું છે ધ્યેય તો કે ધ્યેય આવશે ડૂ ધ્યેય પછી સ્ટડીઝ આવશે કે સ્ટડી આવશે તો કે સ્ટડી કીધું ડૂ ડસ આવે તો એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ અને સ્ટડીનું સ્ટડીઝ આવશે બરાબર ડૂ ધ્યેય સ્ટડી અને ઇન ધ લાઇબ્રેરી પ્રશ્નાર્થ ચાલો આવડે ચાલો પછીનું વાક્ય હવે આને નકાર બનાવવું હોય તો કેવી રીતે બનશે નકાર બનાવવું હોય તો બોલો બનાવો તે સ્ટડી ઇન ધ લાઇબ્રેરી તો શું થશે ડૂ અથવા ડઝ આવશે આમાં ખબર પડી ગઈ કે ડૂ જ આવશે તો કેવી રીતે નકાર બનશે ચાલો નકાર બનાવો કેવી રીતે થશે તો કે તે પછી શું આવશે નકાર વાક્યના જો નકાર વાક્યમાં શું આવે બરાબર કરતાં પછી શું આવશે ડૂ અથવા ડસ તો અહીંયા ડૂ પછી નોટ તે ડૂ નોટ સ્ટડીનું સ્ટડી રહેશે તે ડૂ નોટ સ્ટડી અથવા તો શું મૂકશું આપણે ડૂ નોટની જગ્યાએ ડોન્ટ મૂકી શકો શોર્ટ ફોર્મ તે ડોન્ટ સ્ટડી ઇન ધ ક્લાસરૂમ ઇન ધ ક્લાસરૂમ આ નકાર બનાવ્યું તો ચાલો તો સાદો વર્તમાનકાળની અંદર જ આપણે ડૂ ડઝનો ઉપયોગ ક્યાં કરવો અને એમિઝાર કેવી રીતે ઉપયોગ કરવો એ આવડી ગયું બરાબર પ્રશ્નાર્થ અને નકાર અને પ્રશ્નાર્થમાં ડૂ ડઝ આવતા હતા પણ કેવી ક્યારેક નહોતા આવતા તો એ કન્ફ્યુઝન દૂર થઈ ગયું કે ક્યારે ડૂ ડઝ મૂકવાના છે નકાર પ્રશ્નાર્થમાં ક્યારે નથી મૂકવાના ખબર પડી ગઈ બધાને ચાલો થોડુંક રિપીટ કરી લઈએ શું શીખ્યા તો કે પહેલાં તો નક્કી કરવાનું કે વાક્ય છે એ એક્ટિવ છે કે પેસિવ પછી જવાબ લખવાનું કાળ પછી નક્કી કરો પહેલાં નક્કી કરો એક્ટિવ છે કે પેસિવ કેવી રીતે નક્કી કરવાનું કેવી રીતે નક્કી કરશો તો જેની કૌંસમાં જે શબ્દ મૂકવાનો મીન્સ ક્રિયાપદ મૂકવાનું છે એની પહેલાં જોવાનું કોની વાત થઈ છે જો એ કામ એને કરવાનું છે તો એ એક્ટિવની રચના છે જો નથી કરવાનું તો પેસિવની રચના છે બરાબર પછી સાદા વર્તમાનકાળની અંદર કન્ફ્યુઝન હતું કે ક્યારેક નકાર અને પ્રશ્નાર્થમાં એમિઝાર આવે છે ક્યારેક ડૂ ડસ આવે છે તો ક્યારે એમિઝાર મૂકવા ક્યારેક ડૂ ડસ તો ક્યારે ડૂ ડસ મૂકવા બરાબર તો આપણે સમજ્યા કે જો તમને વાક્યમાં જ એમિઝાર આપેલા હોય અને નકાર અને પ્રશ્નાર્થ બનાવવાનું હોય તો ડૂ ડસનો ઉપયોગ થતો નથી પરંતુ જ્યારે વાક્યની અંદર એમિઝાર ન આપેલા હોય એને અને એની બદલે જે મુખ્ય ક્રિયાપદ આપેલું હોય તો આપણે મુખ્ય નકાર અને પ્રશ્નાર્થ રચનામાં ડૂ અથવા ડઝનો ઉપયોગ કરવાનો છે ઓકે તો આ સાદા વર્તમાનકાળ છે બરાબર એ તમારે તમારી બુકમાં સરસ રીતે લખી લેવાનું છે જેટલા એક્ઝામ્પલ લખાવ્યા બધાય
નિયમો, વાક્યના કીવર્ડ્સ, બરાબર, અને પાકું કરવાનું છે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.